नमस्ते विद्यार्थी मित्रों, कल प्राथमिक शाला धोरण 8 विषय गणित राशि की तुलना विषय आप अभ्यास करियो तो पहला गुणोत्तर और गुणोत्तर शोधवा माटे राशि ने एकम सरखा होवा जोईए ए उपरांत टका शोधवा पण आपणे एनो उपयोग कर्यो हतो। आगळ 8.1 मां आ बधुं आपणे जोई गया। હવે આગળ છે ટકાવારીમાં વધારો અથવા ઘટાડો। ટકાનો વધારો ઘટાડો ક્યારે થાય કે નફો થાય એટલે અમુક ટકા નફો થાય અને ઘટાડો એટલે ખોટ ગઈ। તો આવી પરિસ્થિતિમાં કેટલા ટકા વધારો થયો કે કેટલા ટકા ઘટાડો થયો એનો અભ્યાસ કરવાનો છે। એમાં પહેલું છે વળતર। તો વળતર એટલે શું? વળતર એટલે છાપેલી જે કોઈ કિંમત હોય, તમે જોશો તો કોઈ ત્રીસ હશે, કોઈ સાત હશે, એની પર લખેલું હશે MRP 560, ઉપર લખેલા હશે 560 અને 7 કે 30 તમે લેવા જશો તો દુકાનદારને પૂછશો કે આનું શું આપવાનું, તો તમારા મગજમાં MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ મહત્તમ છાપેલી કિંમત મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે છૂટક વેચાણ કિંમત, તો મેક્સિમમ રિટેલ પ્રાઇસ છૂટક વેચાણ કિંમત છાપેલી કિંમત આ 560 છે। પણ સતના પૂછશો તો સતના એવું કહેશે કે તમારે 500 રૂપિયામાં આવશે, તો બાકીના 60 રૂપિયાનું શું થયું? ઉપર તો 560 લાગેલા છે, દુકાનદાર કહેશે કે 500 રૂપિયામાં તમને શર્ટ પડશે અને 60 રૂપિયા ઓછા કર્યા, તો આજે છાપેલી કિંમત પર 60 રૂપિયા ઓછા કર્યા છે એ શું છે? તો જે 60 રૂપિયા ઓછા કર્યા છે તે વળતર છે। એટલે છાપેલી કિંમતમાં જેટલી કિંમત ઓછી થાય એ કિંમતને વળતર કહેવાય। હવે એ વળતરના ટકા શોધવા હોય અથવા તો કેટલા ટકા વળતર ઘણી જગ્યાએ વાળ માર્યું હોય કે સેલ, દરેક વસ્તુ પર 50-75% વળતર આવી રીતનું વાળ માર્યું હોય, કેટલી જગ્યાએ હોય કે 10-15% વળતર, કોઈ જગ્યાએ હોય 20-25% વળતર, તો આવી પરિસ્થિતિમાં છાપેલી કિંમત જે હોય એના 25% કેટલા થાય, 15% કેટલા થાય, 75% કેટલા થાય, તો એ બધું શોધવા માટે આપણી પાસે સૂત્ર છે વળતરના ટકા છેદમાં 100 × છાપેલી કિંમત। એટલે 15% વળતર હોય તો 15/100 × છાપેલી કિંમત, એ રીતે તમે વળતર શોધી શકો। એક ઉદાહરણ લઈએ, દેશની ઉપર છાપેલી કિંમત 500 રૂપિયા છે અને એની પર લખેલું કે 20% વળતર મળશે, એટલે આપણે વળતરના ટકા તો કે ભાઈ 20% અને છાપેલી કિંમત છે 1200 રૂપિયા, એટલે 20/100 × 1200 ગયા, 12×24 240 રૂપિયા ઓછા થશે, જેમાંથી 1200 રૂપિયામાંથી 240 ઓછા થશે, એટલે 1200 છાપેલી કિંમત ઓછા 240 વળતર, એટલે આપણે ચૂકવવાના કેટલા? 960 રૂપિયા ચૂકવવાની કિંમત થશે, એટલે છાપેલી કિંમત 1200 રૂપિયા હોય તો આપણને ડ્રેસ 960 રૂપિયામાં પડે, ચૂકવવાની કિંમત અથવા તો એને વળતર કિંમત પણ કહી શકાય। તો આવી રીતે આપણે વળતરના ટકા શોધી શકાય। બીજું આ ટકાને વળતર શોધવા માટે બીજું એક છે GST। અત્યારે દરેક વસ્તુ કે વેપારી જ્યારે પણ કોઈ પણ જાતનું મટીરિયલ માલ
ખરીદે એની પર જીએસટી લાગે છે. તમે જોશો તો ઘણા વેપારીઓ કહેશે કે ભાઈ અત્યારે જીએસટી લાગે છે એટલે તમને મોંઘું પડશે, તમારે જો પાકું બીજ જોવું હોય તો 18% જીએસટી લાગી જશે. તો જીએસટી શું છે? તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કોઈ પણ જાતનું મટીરિયલ હોય એમાં જુદી જુદી જાતના ટેક્સ ગવર્મેન્ટ લે છે, અને એ ટેક્સ આપણા સમાજ કલ્યાણ કે કામ માટે વાપરે છે. ગવર્મેન્ટને સરકારને પણ રૂપિયા સરકાર ચલાવવા માટે જે જોઈએ છે, તો એના માટે આ બધા પાસેથી કરવેરો લે છે, અને એ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પહેલાં વેટ વેલ્યુ એડેડ ટેક્સ અને સેલ ટેક્સ એવા બધા ટેક્સ હતા, એક્સાઇઝ હતી, જકાત હતી, પણ એ બધા જ ટેક્સ કાઢી નાખ્યા અને એક જ ટેક્સ કરવાનો, અને તે છે જીએસટી. એટલે પહેલાં એવું હતું કે રાજ્ય સરકાર પણ ટેક્સ લે, રાજ્ય સરકાર ટેક્સ લે ઉપરાંત એની ઉપર કેન્દ્ર સરકારનો પણ ટેક્સ લાગે. તો એવી પરિસ્થિતિમાં ડબલ ટેક્સ થાય, તો હવે આવી પરિસ્થિતિ રહી નથી અને એક જ જાતનો ટેક્સ એ બધો જ જીએસટી તરીકે ઓળખાય. અને એના માટેનો એક દાખલો છે કે જીએસટી 18% સાથે એક વસ્તુની કિંમત 1239 રૂપિયા થઈ. કુલ કિંમત છે કેટલી? 1239 રૂપિયા જીએસટી સાથે, અને જીએસટી લાગ્યો છે 18%. તેની મૂળ કિંમત કેટલી હશે? વસ્તુની મૂળ કિંમત કેટલી હશે એ શોધવું છે. તો 18% જીએસટી, તો 18% છે 100 રૂપિયા પર 18 રૂપિયા જીએસટી. 18% મતલબ થાય 100 રૂપિયા પર 18 રૂપિયા જીએસટી. એટલે 100 રૂપિયા જો મૂળ કિંમત હોય, આ મૂળ કિંમત હોય, આ ટેક્સ હોય, તો કુલ કિંમત 100 વત્તા 18 = 118 રૂપિયા થઈ. 100 રૂપિયા પર 18 રૂપિયા, 18% અર્થ છે 100 રૂપિયા મૂળ કિંમત છે, 18 રૂપિયા ટેક્સ લાગ્યો, કુલ કિંમત 118 રૂપિયા. એટલે 118 રૂપિયા કુલ કિંમત હોય તો એની મૂળ કિંમત થશે 100 રૂપિયા. આપણે 1239 થી શોધવાની છે, તો લખીએ 118 રૂપિયા કુલ કિંમત બરાબર 100 રૂપિયા મૂળ કિંમત. તેથી માટે આપણી મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા. તો 100 રૂપિયા એ કેટલી? અહીંયા ગણીએ 100 ગુણ્યા આપણે 1239 કરવાની, સોરી 1239 રૂપિયા એ કેટલી? 1239 ગુણ્યા 100 છેદમાં 118. હવે જ્યારે આવા છેદ ઉડાવવાના હોય ત્યારે એકંદરે બે વડે ભાગી શકાય છે, ઉપરની સંખ્યા પણ બે વડે ભગાવી છે, તો બે વડે ભાગી નાખી પહેલાં દો. તો 50 × 2 118ના ગુણીએ તો 59 × 2 59 × 2 તો આ 2 નો લોપ થયો. હવે 59ને કોઈ પણ એમાં ભાગી શકાતા નથી. એટલે દાખલો જો એવી રીતનો આપ્યો હોય 1239, એનો અર્થ એવો થયો કે 59થી સીધા જ આ ભગાતા હશે. આપણે ધારણા પ્રમાણે 1239 ભાગ્યા 59 કરીએ તો અહીંયા જોઈએ 1239 ભાગ્યા 59, 59 × 118 થાય છે. આપણે એનથી ભાગ ચાલુ કરીએ, 13 માંથી 5 જાય તો 5 0 નીચે ઉતારે 9, 59 થઈ ગયા, 59 ઓગણસાઈ
લોગન સાઇન ને એપિસોડ સીધા જ બગાય છે બીજા કોઈ વાળે બગાશે નહીં કેમ કે 59 કોઈ ઘડિયામાં દેખાશે નહીં હવે 59 નો લોગ કરીએ ઉપર નીચે હવે રહ્યા 21 ગુણ્યા 5 21 50 105 અને 10 મૂકી દઈએ 1000 ને 50 રૂપિયા એટલે 1050 રૂપિયા વસ્તુની છાપેલી કિંમત હશે અથવા મૂળ કિંમત હશે અને એની પર 18% ટેક્સ લાગ્યો 1050 ગુણ્યા 18% કરશો 1239 તમને મળી જશે એટલે આ રીતે દાખલો આપ્યો 18% જીએસટી સાથે વસ્તુની કિંમત 1239 રૂપિયા છે તો મૂળ કિંમત કેટલી 100 રૂપિયા પર 18 રૂપિયા ટેક્સ ઓવર થાય અને એના પરથી 118 રૂપિયા કુલ કિંમત 118 રૂપિયા કુલ કિંમત 100 રૂપિયા મૂળ કિંમત આપણી પાસે 1239 રૂપિયા કુલ કિંમત છે તો મૂળ કિંમત કેટલી આવી રીતે આપણે ગણી કેલ્ક્યુલેશન કરીને 1050 રૂપિયા મેળવ્યા એવો જ દાખલો બીજો છે કે 10% વધારો થયો ત્યારે 1,54,000 પગાર થયો જ્યારે એક વ્યક્તિ છે એનો 10% પગાર વધારો થયો ત્યારે 1,54,000 પગાર થઈ ગયો એનો મૂળ પગાર કેટલો હશે તો એનો 1,54,000 થયો તો 10% નો અર્થ કે 100 રૂપિયા મૂળ પગાર પર 10 રૂપિયા વધારો એટલે કુલ પગાર થશે 110 રૂપિયા કુલ પગાર 100 રૂપિયા મૂળ પગાર 10 રૂપિયા વધારો એટલે 110 રૂપિયા પગાર વધારા સાથેનો કુલ પગાર થયો 110 110 રૂપિયા કુલ પગાર હોય તો 100 રૂપિયા મૂળ પગાર આપણો જે 1,54,000 સુધી નાખીએ 110 રૂપિયા કુલ પગાર 100 રૂપિયા મૂળ પગાર માટે 1,54,000 મૂળ પગાર કેટલો 1,54,000 ગુણ્યા 100/110 શૂન્ય ગયો શૂન્ય ગયો 11 ને કોઈ વડે ભાગી શકાતા નથી 100 ને 11 વડે ભગાઈ નહીં રહ્યા 154 અને 2 શૂન્ય 15,400 એટલે સ્વાભાવિક છે કે 11 ને સીધા જ 154 વડે ભગાતા જશે 154 ને 11 વડે ભગાઈ તો જ આવી રકમ હોઈ શકે એટલે 154 ભાગ્યા 11 કરી નાખીએ 154 1,40,000 રૂપિયા મૂળ પગાર હશે 1,40,000 રૂપિયા મૂળ પગારમાં 10% વધારો કરીએ તો સ્વાભાવિક છે કે 14,000 રૂપિયા થાય 1,40,000 નો 14,000 ઉમેરો એટલે 1,54,000 રૂપિયા થઈ જાય આવા જ અટપટા દાખલા 8.2 માં છે અટપટા કરીને થોડુંક મગજ કરશો તો આ જે અઘરા મગરી છે રીત હતી કે અઘરા જેવા દાખલા હતા એ તમને ગણાવી દીધા બાકીના સૂત્રો વાપરશો એની રીતે ટકાવારી વધઘટ તમે શોધી શકશો આની સાથે આપણે 8.2 પૂરું કરીએ બાકીના દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે